सुरा सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं बलं बलवतां चाहं बलं बलवतां चाहं बलं बलवतां चाहं बलं बलवतां चाहं कामराग विवर्जितं कामराग विवर्जितं कामराग विवर्जितं कामराग विवर्जितं धर्माविरुद्धो भूतेषु धर्माविरुद्धो भूतेषु धर्माविरुद्धो भूतेषु धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ। बलवतां कामराग विवर्जितं बलम अहम् काम ने राग एनाथी रहित आवू जे बड़ छे बड़वान लोकुं ते हूँ छू। बड़मा परमात्मा छे मानस बलवान थवो जोईए तो ज परमात्मा नी उपासना थाय। निर्बलो भगवान नी उपासना करी सकता नथी। नायम आत्मा बलहीन ने लभ्य। उपनिषद कहे छे बल वगरना मानस ने आत्मा पर नहीं मळे तो परमात्मा क्यांथी मळशे। तेथी बलनी उपासना जीवन में थवी ज जोईए। पछी ए ज्ञान बल होय शरीर बल होय के वित्त बल होय ज्ञाननी उपासना अत्यंत आवश्यक छे। शरीर सौष्ठव शक्ति पण सारी रहेवी जोईए अने वित्त शक्ति पण समाजमां होवी जोईए। आ बधी शक्तिओ उपयोगी छे। शक्ति नाश कराय नहीं। एकाद क्षत्रिय उन्मत्त थाय तो बधा क्षत्रियोने मारी नखाय नहीं। एनुं कारण कंट्रोल चाली जशे। तेथी शासन व्यवस्था बहु महत्वनी छे। एब्सोल्यूट मोनार्की खराब हो तो लिमिटेड मोनार्की लाओ। जो रामराज्य में थी अष्टऋषि मंडल ना कंट्रोल नीचे राजा हो। धर्मदंड्योसी धर्मदंड्योसी राजसूय यज्ञ करे अश्वमेध यज्ञ करे। हवे मारा थी ऊपर कोई नहीं। राजा कहे तारा ऋषि एना माथे त्रण वक्त धीरे थी दंड फटकारे कि तारा ऊपर पण धर्म छे। तेथी क्षात्र शक्ति खलास करी नाखवी ए वात खोटी छे। ए भगवान अहीं कहे छे बळ जरूरी छे। क्षत्रिय जोईए शासन पावरफुल जोईए शंका वगरनी वात छे। હમણાં હું જ્યાં જઈને આવ્યો ત્યાં શાસન બહુ પાવરફુલ। લાંચ આપનારો પણ હિંમત ના કરે લેનારો પણ હિંમત ના કરે। એનું કારણ શાસન બહુ જ કડક। એક નવા પૈસાનો પણ ભ્રષ્ટાચાર જ્યાં થાય નહીં। તેથી શાસન જો સારું હોય તો શું પરિણામ આવે। આપણા ઘર પણ જેટલા સાફ ન હોય તેટલા રસ્તા સાફ। ઘરની અંદર પણ ઝાડુ મારતા આળસ થયા તો કચરો આવી જાય તો રસ્તા ઉપર જ કચરો નહીં કચરો તમારે ગોતવો પડે। શાસન અતિશય પ્રભાવી જરૂરી છે। હકમી ગરમાઈ કયો વેપાર નરમાઈકા। વેપારી ગરમ થાય તો કામ ન ચાલે અને શાસક નરમ થાય તો કામ ન ચાલે। તેથી ક્ષાત્ર શક્તિને પરશુરામે ખલાસ કરી એ તારી ભૂલ છે એમ રામે પરશુરામને સમજાવ્યું। પરશુરામ પરંપરા આખી પરશુરામ કઈ પરશુરામ થયા પછી રામ ઘણા વર્ષે આવ્યા છે તેથી એ બે જણા મળ્યા હશે એમ માનવાનું કારણ નથી। પણ જેમ શંકરાચાર્યની પીઠ હોય વલ્ભાચાર્યની પીઠ હોય તેમ પરશુરામ પરંપરાની એક વિચારધારા હોય અને તે વિચારધારાના લોકોને રામે સમજાવ્યું કે ક્ષાત્ર શક્તિ ઉન્મત્ત થાય તો એનો કાન પકડવો જોઈએ કંટ્રોલ કરાય પણ એને ખલાસ કરાય નહીં એનું કારણ ને તો બીજા નુકસાન થાય। એ સમાજમાં કામ કરતી વખતે બહુ જાગૃતિપૂર્વક કામ કરવું જોઈએ। આડેધડ નિર્ણય લેવાય નહીં આને આવું કરી તને ખલાસ કરો ખલાસ ના કરાય લાઇન પર લાવાય। તેથી ક્ષત્રિય ઉન્મત્ત થયા હશે તો એના પર નિયંત્રણ લાવી શકાય પણ બધા જ ક્ષત્રિયો ખલાસ કરી નાખો જગતમાં ક્ષત્રિય જોઈએ જ નહીં આવું કહેશો તો એ બળ શક્તિ ની હાનિ છે અને બળ ભગવાનનું સ્વરૂપ છે એટલે બળ ખલાસ કરવું એ ભગવાનની સામે પડવા જેવું છે। તેમનું જ્ઞાન શક્તિ બહુ મોટી શક્તિ છે। સમજદારીનું છે બીજું નામ માણસ। જ્ઞાનથી પણ ઘણા માણસો ઉન્મત્ત થાય અને જ્ઞાનનો કેફ બહુ વધારે હોય। શરીર અને વિત્તના કેફ કરતાં જ્ઞાનનો કેફ વધારે હોય। એનું કારણ શરીર કાળવશ પોતાની મેળે નબળું પડવાવાળું છે। અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિતવા દંડમ ગમે તેવો મલ્લ પહેરવાનો હોય ને તો પણ એની આ સ્થિતિ આવવાની। 70-80 વર્ષની ઉંમર થઈ એટલે માણસ ઢીલો પડી જાય તેથી પોતાની મેળે ઢીલા પાડવાની વ્યવસ્થાઓ ત્યાં છે। વિત્ત શક્તિ પણ એકાદ ફટકો પડે તો ભલભલા ડાયા થઈ જાય પણ જ્ઞાનીને ડાયો કરવો અઘરો છે। તેથી સૌથી વધારે બદલવા માટે અઘરો માણસ હોય તો જ્ઞાની માણસ
એ પોતે સમજીને બદલે તો જ બાકી દુનિયામાં કોઈ એને બદલાવી શકે નહીં. તેથી જ્ઞાન શક્તિથી માણસ ઉન્મત્ત થાય તો એની ઉન્મત્તતા કાઢી નાખવાની જોઈએ. પણ જ્ઞાન શક્તિ ખરાબ છે એમ ના કહેવાય, જ્ઞાન એ પ્રકાશ છે, પ્રકાશનો દ્વેષ કરાય નહીં. તેથી કેફ માણસમાં આવતો હશે અને કેફ આવવાનું કારણ છે કામ અને રાગ, કંઈ મેળવવાની ઈચ્છા થવી એ કામ, અને પછી એમાં આસક્ત થવું એ રાગ. પહેલાં મેળવવાની ઈચ્છા થાય ને પછી આસક્તિ આવે ને પછી મેળવવા માટે માણસ ગમે તે કરે, ઈ કેન ગો ટુ એની એક્સટન્ટ. ત્યારે આવી રીતની બળશક્તિ છે, ભગવાનની વિભૂતિ નથી. તેથી કામ રાગ વિવર્જિતમ બલમ, કામ રાગને બાદ કરીને જે રહે એટલે વિતરાગ, જેમાંથી રાગ ચાલ્યો ગયો, આસક્તિ ચાલી ગઈ. ભગવાન મહાવીરને જે વિતરાગ કે છે એટલા માટે કહે છે, મોટું બળ છે. એના હાથમાં હથિયાર નહીં હતા, મહાવીરના હાથમાં તલવાર નથી કે નથી યુદ્ધના મેદાન ઉપર ઊભા. કૃષ્ણ વીર છે, કૃષ્ણ મહાવીર છે એમ આપણે કહીએ, એનું કારણ કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા રહ્યા છે. આ તો નથી ઊભા રહ્યા ક્યાંય, છતાં વીર છે. એનું કારણ મહાવીરે બળની વ્યાખ્યા જ આ કરી છે કે જગતમાં એકલા ઊભા રહેવાની તાકાત, એના જેવું મોટું બળ નથી. તમે સત્યના માર્ગે હો, ન્યાયના માર્ગે હો, નીતિના માર્ગે હો, નૈતિક મૂલ્યોના માર્ગે હો, ધર્મના માર્ગે હો, તો આખું વિશ્વ તમારા વિરુદ્ધ પડી જાય તો પણ તમારી તાકાત જો તૂટે નહીં તો તમે બળવાન છો, અને એ બળ ભગવાનની વિભૂતિ છે. તેથી સાધન વગરનો માણસ સત્ય ઉપર ટકે, એનું કારણ સાધનવાળો આડંબર બળી કરે. સત્યવાળા પાસે સાધન તો હોય નહીં, આડંબર થાય નહીં. તેથી એને ટકવા માટે એક જ ધારણા પરમાત્મા, અને એટલે કહ્યું છે નિર્બલ કે બલરામ. એ નિર્બળ નથી હોતો, ભગવાન જ એનું બળ છે. બલમ બળવતા ચાહમ, બળવાનોમાં બળ ભગવાન છે તે અહીંયા છે. તેથી મહાવીરે વીર પુરુષની બળવાનની વ્યાખ્યા કરતી વખતે એક સરસ વાત કીધી, એકલા ઊભા રહેવાની હિંમત. બહુ ઓરિજિનલ ડેફિનેશન ને બહુ સારી ડેફિનેશન છે, જલ્દી ધ્યાનમાં પણ ના આવે. આપણા અનંત અગવડોની વચ્ચે માણસ એકલો ઊભો રહે એ દ્રષ્ટિએ સોક્રેટિસ બળવાન છે. બધા જ લોકોએ ભેગા થઈને ઝેર પાયું તો પી ગયો, પણ પોતાના વાત પરથી હટ્યો નહીં. તેથી એને મારનારા તે કાળે જીવી ગયા, પણ આજે મરી ગયા છે, અને મરનારો આજે પણ જીવે છે, કારણ કે બળ એનું બળ ભગવાન છે. તેથી સાત્વિક બળ જે છે, કામરાજ વિવર્જિતમ બલમ, એ ભગવાનની વિભૂતિ છે. ત્યારે જ્ઞાનથી પણ માણસ ઉન્મત્ત થાય, પણ તેને કંટ્રોલ કરવો પડે, પણ એનું જ્ઞાન ખલાસ ન કરાય. જ્ઞાની માણસ પાસે પણ એક ચોક્કસ પ્રકારનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ, જ્ઞાની વિવેકી હોવો જોઈએ. આપણે ખબર છે વશિષ્ઠ અને દ્રોણાચાર્ય વચ્ચેનો ભેદ આપણે ઘણીવાર જોયો છે. વશિષ્ઠ સ્વતંત્ર હતા, દ્રોણ પણ આટલા જ પ્રાજ્ઞ પુરુષ છે કે ઓછા નથી, પણ એની જ્ઞાન શક્તિ હણાઈ ગઈ, એનું કારણ એને ગુલામ બનાવવામાં આવ્યો. જ્ઞાની કુદુસ ગુલામ ન બને, જે દિવસે જ્ઞાની ગુલામ બને તે દિવસે ખલાસ, પછી એ માર્ગદર્શક થઈ શકતો નથી. એનું કારણ જેનો ગુલામ છે એને અનુકૂળ વાતો કરવી પડે. તેથી જ્ઞાની માણસ પોતાની મેળે સમજીને વિવેકી રહેવો જોઈએ. વશિષ્ઠ ઉપર કોઈનું નિયંત્રણ નહીં, રઘુવંશી રાજા ઉપર નિયંત્રણ, ધર્મનું નિયંત્રણ, પણ આ તો પોતે જ ધર્મપુરુષ થઈ જાય. જેને નિયંત્રણની જરૂર નહીં એવો માણસ બધા ઉપર નિયંત્રણ કરી શકે, એનું કારણ વગર નિયંત્રણે પણ આડું અવળું જે વર્તે નહીં ને એ મહાપુરુષ કહેવાય. હવે મને કોઈ કહેનાર નથી ત્યારે સારો વર્તે એ ડાયો માણસ. બાપના દબાણથી દીકરો સારો એ દીકરો સારો કહેવાય જ નહીં. બાપ ગેરહાજર હોય ત્યારે કેમ વર્તે છે? મને બહુ વર્ષો પહેલાં એક હોસ્ટેલના ગૃહપતિએ કીધેલું કે હું મારા બધા છોકરાઓને બેસાડીને કહું કે મારી હાજરીમાં ગમે તેમ વરજજો, પણ હું નવું ને ત્યારે સારા વરજજો તો મને આનંદ થશે. આ ખરી વાત છે. જે કંટ્રોલ કરનારો માણસ છે તે હાજર નથી, અને છતાં પણ તમને આડાઅવળા થવાનું મન થતું નથી ને, એ મોટી સિદ્ધિ છે. તેથી નિયંત્રણ કરનાર કોઈ નથી અને માણસ સારો રહે એનું જ નામ માણસ. બળદને હાંકવા માટે ભરવાડ જોઈએ અને માણસને હાંકવા માટે પોલીસ જોઈએ, તો ફરક શું બંનેમાં? તેથી પોલીસ હોય કે ન હોય, હું અસ્તવ્યસ્ત વર્તીશ નહીં, આવી ધારણા જેના જીવનમાં આવી ગઈ ને એ સ્વતંત્ર જ્ઞાની કહેવાય. અને સ્વતંત્ર કરતા સ્વતંત્ર માણસ જ કંઈક કરી શકે, પરતંત્ર માણસથી કશું થાય નહીં. સ્વાતંત્ર છે ને એ પ્રિકન્ડિશન છે પ્રોગ્રેસની. જેને જેને વિકાસ કરવો છે, ડેવલપમેન્ટ કરવું છે, તે સ્વતંત્ર હોવો જ જોઈએ. પણ સ્વતંત્રતા મળ્યા છતાં જે સ્વચ્છંદ બનતો નથી એ બળ વખાણવા જેવું છે. પછી એ શરીરનું બળ હોય, જ્ઞાનનું બળ હોય કે વિત્તનું બળ હોય. કરોડો રૂપિયા માણસ પાસે આવ્યો, માણસનું મસ્તક બગડે નહીં. એનું કારણ બળ પરમાત્માનું છે, અને પરમાત્માએ મને રક્ષણને માટે આપ્યું છે, ભક્ષણને માટે નહીં. ખાલી વિત્તનો પણ ભોગ લઈશ નહીં અને વિત્તથી બીજાનો ભોગ લઈશ નહીં. એ તો વિત્તનો ભોગ પોતે પણ લે અને વિત્તથી બીજાનો ભોગ પણ લે. તેથી શક્તિ જો કામરાગ વિવર્જિતમ ન હોય તો શેતાન થઈ જાય માણસ.
અને આ બધા માટે એક જ ઉદાહરણ પૂરતું છે, રાવણ. જ્ઞાન શક્તિ બી હતી, બળ શક્તિ બી હતી અને વિત્ત શક્તિ પણ હતી. જ્ઞાન શક્તિ એટલી બધી કે વેદોને સ્વરાણે આપ્યા છે, બળ શક્તિ એટલી બધી કે દેવોને પણ જેલમાં પૂરેલા, અને વિત્ત શક્તિ એટલી કે આખી લંકા સોનાની, શું ઓછું હતું. ત્યારે વિત્ત શક્તિ, બળ શક્તિ, જ્ઞાન શક્તિનો ત્રિવેણી સંગમ એટલે રાવણ. અને છતાં શેતાન થયો, શા માટે? એની શક્તિ ભગવાનની વિભૂતિ નહોતી. એનું કારણ, કામરાગથી પ્રેરાયેલી હતી. કામરાગ વિવર્જિતમ, ઈચ્છા અને આશક્તિ એને બાદ કરીને રહેલી જે બળશક્તિ છે ને એ ભગવાનની વિભૂતિ છે. તેથી બહુ સરસ દિગ્દર્શન ભગવાન આજના શ્લોકમાં કરે છે. ને તો શું માણસ એકાંગી નિર્ણય લે? બળવાન માણસ તોફાની દો, ખલાસ કરો એને. વિત્તવાન તોફાની દો, ખલાસ કરો એને. વિત્તવાનને ખલાસ કરીને કામ ના થાય, વિત્તવાનને કામે લગાડવું જોઈએ. માથું કાપીને માણસ બદલતો નથી, માથું બદલાવીને માણસ બદલે છે. માથું કાપવું એ ક્રાંતિ નહીં, માથું બદલવું એ ક્રાંતિ. જીવતો રહીને માણસ તમારું માને ને એ તમારો વિજય છે. તમે એને મારી નાખો તમારો પરાભવ છે. એનું કારણ, મરતા સુધી પણ એને તમારી વાત માની નહીં, તેથી એ જીતીને ગયો. અને તમે છેવટ સુધી એને બદલી શક્યા ને તમે હારી ગયા. તેથી માથું કાપવાને આપણે ત્યાં ક્રાંતિ કીધી નથી, માથું બદલાવવાને ક્રાંતિ કીધી છે. તેથી બળ હોય, જ્ઞાન હોય, વિત્ત શક્તિ હોય, આ જબરજસ્ત શક્તિઓ છે અને સમાજના કામની છે. પણ કામરાગ વિવર્જિતમ, ઈચ્છા વાસના આસક્તિ એનાથી ઘેરાયેલી આ બધી શક્તિઓ નુકસાન કરે, જ્ઞાની પણ ખલાસ થઈ જાય. ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર સ્વભાવ, આપણે બહુ મહત્વનો સિદ્ધાંત ભગવાન કહે છે. કામરાગ વિવર્જિત જે બળ છે એ મારી વિભૂતિ છે. તો પછી કામ શું છે? કામ વગરની જે શક્તિ છે તમે છો, તો કામ શું છે? તો કામ બી હું જ છું. એક કૂદકો ઓર માર્યો છે આગળ, વન સ્ટેપ અહેડ, ઉપરના લાઈનમાં બાઉન્ડ્રી મારી, તો અહીંયા સિક્સર મારી છે. ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર સ્વભાવ, કામ પણ મારી વિભૂતિ છે. જો ધર્મથી અવિરુદ્ધ હોય તો. તેથી કામ અને રાગ વગરનું બળ મારી વિભૂતિ છે, અને કામ પણ ધર્મની મર્યાદા સ્વીકારશે તો એ મારી વિભૂતિ છે. તેથી તમને કામ પણ નુકસાન નહીં કરી શકે. અને કામને ભગવાનનું સ્વરૂપ આપવાનું સાહસ જો કોઈ ધર્મગ્રંથે કર્યું હોય તો ગીતાએ કર્યું છે. કામને અપનાવવાની, જરા કુણી ભાવના રાખવાની વાતો ઘણા લોકોએ કરી છે, પણ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે ને આટલું કહેવાનું સાહસ કોઈએ કર્યું નથી કૃષ્ણને છોડીને. અને એ કૃષ્ણનો બહુ મોટો ફાળો છે, કોન્ટ્રીબ્યુશન છે સાંસ્કૃતિક જીવનધારા ઉપર, કે ધર્માવિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર સ્વભાવ. કામ જો ધર્મનું બંધન ન સ્વીકારે તો કામ બહુ ખતરનાક થઈ જાય, આંધળો થઈ જાય માણસ. પેલું છે ને, દીવા પશ્યતી નોલુકો કાકો નક્તમ ન પશ્યતી. ઉલુક એટલે ગુવળ, દિવસે જુએ નહીં આંધળો. અને કાકો નક્તમ ન પશ્યતી, અને કાગડો છે ને રાતે જુએ નહીં. ગુવળ દિવસે ન જુએ અને કાગડો રાતે ન જુએ. પણ અપૂર્વ કોપી કામાંધો, પણ આ કામાંધ માણસ જબરો છે. દીવા નક્તમ ન પશ્યતી, એ દિવસ રાત પણ જોતો જ નથી. એટલે કાગડાને ગુવળ બેને ટપી જાય. ગુવળને દિવસે ન દેખાય, કાગડાને રાતે ન દેખાય, પણ કામાંધ માણસને 24 કલાક દેખાય જ નહીં બીજું કશું. આટલો માણસ ગાંડો થઈ જાય. તેથી ધર્મનું નિયંત્રણ જો ન હોય તો કામ માણસને બહેકાવે. અને સારા સારા માણસોને બહેકાવે. હા, તુલસીદાસ કઈ સામાન્ય હતા? એ તુલસીદાસને સંત તુલસીદાસમાં ફેરવી નાખવાનું શ્રેય એની પત્ની રત્નાવલીને છે. એણે એની આંખ ખોલી નાખી કે આટલી બધી શક્તિ તમારી પાસે છે અને તમે કામના આટલા બધા ગુલામ. પિયર ગઈ છે પત્ની, બેચેન થયા છે, દોડતા ગયા છે. એક કલાકનો પણ પત્નીનો વિયોગ સહન ન કરી શકે આવી એની માનસિક અવસ્થા. નદી વચ્ચે આવે છે તો એક મરદા ઉપર બેસી ગયા, લાકડાનું પાટિયું છે, તારા પૂછે એમ સમજીને તરી ગયા, સામે પહોંચી ગયા. અને જે રત્નાવલીનું મકાન હતું તેના ઉપર ચડવાનું, તો એક સાપ લટકતો તો એને દોરડું સમજીને પકડીને ઉપર ગયા છે. હવે જો આપણે શાંતિથી વિચારીએ તો એ મરદા કે શબ ઉપર તુલસીદાસ નથી બેઠા, એનો કામ બેઠો છે. અને સાપને દોરડી સમજવાની ભૂલ પણ એના કામે કરી છે. તુલસીદાસ આટલા નિર્બુદ્ધ નહીં હતા, અને આટલો નિર્બુદ્ધ માણસ આટલો મોટો ગ્રંથ લખી પણ શકે નહીં. પણ તે વખતે બુદ્ધિ બેર મારી જાય,
કામમાં જ્યારે માણસ આસક્ત થાય ને ત્યારે બધું જ ભૂલી જાય, કોઈ જાતનો વિવેક રહે નહીં. તેથી ત્યાં ધર્મની મર્યાદા મૂકવી પડે, અને ધર્મ ધીરે 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 માણસને આગળ લઈ જાય. ધારણા ધર્મ મિત્યાહુ, ધર્મો ધારયતી પ્રજા, આખા સમાજનું ધારણ કરવું છે. એટલે અસ્તવ્યસ્ત ઉપદેશો ધર્મ પણ કરે નહીં. બધી જ સ્ત્રીઓને મા બહેન સમજો એમ ધર્મ ન કે, એકને છોડીને એમ કે. લગ્ન વ્યવસ્થા એટલા માટે આવી છે, એનું કારણ બધી સ્ત્રીઓને મા બાપ સમજનારો માણસ કરોડોમાં એકાદો પાકે અને તેનો ઉપદેશ બધાને કરાય નહીં. તેથી વિવાહ સંસ્થા લગ્ન વ્યવસ્થા ઊભી કરી છે. આ શું છે? ધર્માવિરુદ્ધ કામ, ધર્મથી અવિરુદ્ધ કામ માણસ ભોગવી શકે એના માટે આખી લગ્ન વ્યવસ્થા ઊભી કરી છે. ત્યારે જગતની સ્ત્રી માત્રને મા બેન સમજો આવી રીતનું હું હવામાં ગમે તેમ બોલવું એનો અર્થ નથી. અને એમ બોલનારા માણસો પછી કેવા પડે છે ને કેવા ખલાસ થાય છે આપણે ઘણા જોયા છે, જીવતા જાગતા ઉદાહરણો આપણને જોવા મળે. તેથી પ્રકૃતિ સદૃશ જે વાતો છે, જ્યાં સુધી પ્રકૃતિના નિયંત્રણમાં માણસ છે ત્યાં સુધી અમુક પ્રકારની ધારણાઓ પકડીને જ માણસ ચાલવું પડે. પછી એક અવસ્થા એવી આવે કે પ્રકૃતિના તાબામાં નથી હોતો, પ્રકૃતિ એના તાબામાં આવે છે. પણ એ કંઈ ખાવાના ખેલ નથી, એ તો હજારોની વાત નથી, લાખોની વાત નથી, કરોડોમાં એકાદ હોય. તેથી સમગ્ર સ્ત્રી જાતને મા બેન સમજો એમ જે બોલવામાં આવે છે એ સમજ્યા વગરનો બકવાસ છે, ગમે એટલો મોટો માણસ બોલતો હશે તો પણ. એનું કારણ ગીતાકાર જે વાત કરે છે એ બહુ સાયન્ટિફિક છે. કામ ખરાબ હોઈ શકતો નથી, કામ ભગવાનની વિભૂતિ છે. સમગ્ર સર્જનની પ્રક્રિયા એમાં સમાયેલી છે. સૃષ્ટિનું અવિરત તંતુ ચાલે છે. તપોવનમાંથી વિદ્યાર્થીને વિદાય આપતી વખતે ગુરુ ખાસ કહેતા હતા, પ્રજા તંતુ માં વ્યવચ્છેદ સિંહી, બારજીને પરણજે. પ્રજાનો એક તંતુ ચાલે છે હજારો વર્ષથી, તેને તોડવાનું પાપ તું નહીં કરતો. તેથી ગુરુનો ઉપદેશ પરણવાનો હતો, દીક્ષા લેવાનો નહીં હતો. તું સંન્યાસ લેજે ને દીક્ષા લેજે ને, એનું કારણ તારા જેવા 1008 થાય તો મારી આગળ લાગે ને. 1008 છેલ્લા મુંડાય તો આગળ 1008 લાગે, પણ એને ખબર નથી પડતી કે આગળ 1008 આવે તો તું 1009મો થયો. 1008 જો આગળ હોય તો આ પાછળ ગયો કે નહીં. પણ એ નાદમાં ને નાદમાં કેટલાય લોકો મૂંડી નાખે લેવા દેવા વગરના, અને પછી અંદર ને અંદર માણસો રીબાતા હોય. બહુ કફોડી અને કરુણાજનક હાલત હોય. બગડે તે ભ્રષ્ટ ગણાય અને ન બગડે તે અંદર રીબાય. તેથી પ્રકૃતિ જોડેનો કારણ વગરનો સંઘર્ષ જીવનમાં ઊભો થાય છે. બહુ સરસ વાત ગીતાકારે અહીંયા ક્રાંતિકારક વાત કરી, ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર્ષભ. ભારતની આ પરંપરા છે, 99% ઋષિઓ ભારતના બધા પરણેલા છે. અત્રે યથા નસૂયાશ્ચ વસિષ્ઠસ્ય પ્યરુંધતી કૌશિકસ્ય યથા પત્ની તથા તમપી ભરતરી. અત્રિની જોડે જેમ અરુંધતી ઊભી રહી હતી, અત્રિની જોડે અનસૂયા, વસિષ્ઠ જોડે અરુંધતી ઊભી રહી હતી, તેવી રીતની તું તારી તારા પતિ જોડે ઊભી રહેજે એમ વધુને આશીર્વાદ છે વેદના. તેથી બધા જ ઋષિઓ ઋષિપત્ની સાથે જોવા મળશે, કારણ કામ કોઈ ખરાબ ચીજ નથી. ભગવાન તો કહે છે હું જ છું કામ. જો ધર્મની મર્યાદામાં રહીને કામનું પાલન થશે તો કામ એ પરમાત્માની વિભૂતિ છે. ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોષ્મી ભરતર્ષભ. અને કામ ને આપણે બહુ સીમિત કરી નાખ્યો છે. કામ એટલે સેક્સ, બિલકુલ અધૂરો શબ્દ છે. સેક્સની અંદર જે કામ આવે છે 10-20% છે ખાલી, બાકી 80% કામ બીજો છે. વાત્સાયને કામ સૂત્રોમાં જે સૂત્રો લખ્યા છે ને એમાં 70-80% તો સાયકોલોજીના સૂત્રો છે, માનસશાસ્ત્રીય સૂત્રો છે. તેથી કેવળ શારીરિક ચેષ્ટા એટલે કામ, આટલો નાનો ખ્યાલ ભારતમાં હતો જ નહીં. બહુ વ્યાપક કામ છે. તેથી કામ જીવનમાં હોય તો જીવનમાં રંગ આવશે, કામ જીવનમાં તો જીવનમાં રસ આવશે, કામ જીવનમાં તો જીવનમાં રાસ આવશે, નહીં તો નિરાશ અને નિરાશ થયેલા માણસો જોવા મળશે. કામમાં સાહિત્ય આવી જાય, કામમાં સંગીત આવી જાય, કામમાં કલા આવી જાય, કામમાં ચિત્રકલા આવી જાય, શિલ્પકલા આવી જાય, નૃત્યકલા આવી જાય, બધી કલાઓ ખલાસ થશે જો કામ નહીં હોય તો. તેથી કામનો આટલો વ્યાપક અર્થ છે, અનંત વાતો કામ જોડે સંકળાયેલી છે. કામ વગરનો સમાજ એટલે ખલાસ, પશુજીવન, એનિમલ લાઈફ થઈ ગયું. પણ એ કામને ધર્મની મર્યાદા જોઈએ. તેથી આપણી બધી જ કલાઓ જો મંદિરમાં ડાળો થઈ છે, લોકો ભગવાન પાસે નાચે, નૃત્યકલા, હવેલી સંગીત ભગવાન પાસે બેસીને ગાય, ગીત ગાવ તો ભગવાન પાસે ગાઓ, નાચવું હોય તો ભગવાન પાસે નાચો, અભ્યાસ કરવો હોય તો ભગવાન પાસે કરો, ચિત્રો બધા મંદિરમાં સરસ દોરાય, શિલ્પકૃતિઓ શ્રેષ્ઠ બધી મંદિરમાં જ. એનું કારણ કલા અને ધર્મને જોડી દીધો. કલા એ કામનો ઉત્કૃષ્ટ આવિષ્કાર છે. કલા જે પ્રગટે છે તે કામનો કનિષ્ઠ નહીં, ઉત્કૃષ્ટ આવિષ્કાર છે. તેથી કલાકાર બહુ મહાન થાય પણ એનામાં ભક્તિ ન મળે તો કલાનો માર્ગ બહુ લપસણો અને સુવાળો છે. તેથી સૌથી પહેલાં લપસી પડવાની
સંભાવના કલાકાર માટે રહે છે. ક્વચિત ગાનવતી સતી ત્યાં સુધી એક્સ્ટ્રીમલી કહેવાની વાતો આવી છે આપણે ત્યાં. બહુ સારું ગાતી હોય તે સ્ત્રી ભાગ્યે જ સતી હોય. ક્વચિત ગાનવતી સતી, ક્વચિત દંતા લોકો મૂર્ખ, દાંત બહાર આવતા હોય ને માણસ મૂર્ખો ન હોય, બહુ પાકો હોય, બહાર દાંત નીકળ્યા હોય જેના એ માણસ બળબળાના કાન કાપી લે. ક્વચિત કાણો ભવે જ સાધુ, કાણીઓ સાધુ હોય જ નહીં. તેથી બધું આખો સમાજનો અભ્યાસ કરીને આ વાત લખેલી છે. ખલવાટો નિર્ધનક ક્વચિત, ટાલ જેને હોય ને એ માણસ ભાગ્યે જ નિર્ધન હોય, એનું કારણ કમાવામાં ટાલ પાડી હોય, નિર્ધન હોય ક્યાંથી. હા, તેથી ખલવાટો નિર્ધનક ક્વચિત. અને ત્યાં એક વાત કીધી, ક્વચિત ગાનવતી સતી. ગીતા કલા, સંગીતે કલા છે, પણ એમાં ભક્તિ ન હોય ને તો ફસાઈ જવાના ચાન્સ વધારે, એનું કારણ કલાને સમાજ જોડે ડાયરેક્ટ સંબંધ છે. કલાનું પ્રગટીકરણ સમાજ સામે થાય અને સમાજ પાસેથી કલાકારને એપ્રિસિએશનની અપેક્ષા છે. કલા છે ભોજ્ય મીઠી, તે ભોગતા વિન કલા નહીં, કલાવાન કલા સાથે ભોગતા વિન મળે નહીં. ત્યારે કલાને ભોગતાની અપેક્ષા છે, પણ એ ભોગતા પણ પવિત્ર રહેવો જોઈએ, કલાકાર પવિત્ર રહેવો જોઈએ, તો ભોગવી નાખે. ભોગતા એટલે ક્યાં સુધી ભોગતા? કલાકારને ભોગતા જોઈએ, ઠીક છે, પણ એ એપ્રિસિએશન કરવા સુધી, ભોગવી નાખે ત્યાં સુધી નહીં. અને એ ક્યારે શક્ય બને? ધર્મની મર્યાદા હોય તો. તેથી જે માણસની પાસે કલા આવી તેનામાં એક આકર્ષણ નિર્માણ થાય, અને આકર્ષણ ધર્મની મર્યાદા છોડીને નહીં હોવું જોઈએ. તેથી કલાકાર સારો લાગે બધાને, સારું ગાતો હોય સારો લાગે, સારું નાચતો હોય સારો લાગે, સારા ચિત્રો બનાવતો હોય સારો લાગે, સારું શિલ્પ કરતો હોય સારું લાગે. વક્તૃત્વ પણ આ જેના માટે કલા હશે તે વક્તા બી સારો લાગે, પણ એની એક મર્યાદા છે. તેથી આકર્ષણ ભોગમાં ન પરિણમે અને ભાવમાં પરિણમે તે કામ ધર્મ કરે. ધર્મ વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર્ષભ. એટલે બહુ ગહેરાઈથી આ શ્લોક ભગવાન કહે છે. એટલે મેં કીધું અંગ્રેજી શબ્દ સેક્સ આના માટે પૂરતો નથી. ખાલી સેક્સ એટલે કામ આવું સમજીને જે લોકો ચાલે છે એને કામ ખબર જ પડ્યો નહીં. તેથી સાહિત્ય, સંગીત, કલા, નૃત્ય, શિલ્પ, ચિત્ર, અનંત વાતો, જેટલી કલાઓ જગતની હશે, 64 કલાઓ છે, 14 વિદ્યા અને 64 કલાઓ. ત્યારે કલા જેની પાસે આવે, કલાકાર હંમેશ સારો લાગે. પછી એ ગાનારો હોય તો બી સારો લાગે, ચિત્ર દોરનારો બી સારો લાગે, બોલનારો વક્તા વક્તૃત્વ કલા સારી હોય તો સારું લાગે, નૃત્યકાર હોય તો પણ તે સારો લાગે, સંગીતકાર પણ સારો લાગે. પણ કલા ભોગ તરફ ન લઈ જાય, ભાવ તરફ લઈ જાય જો ધર્મની મર્યાદામાં રહે તો. તેથી ગાંડા થઈને બધી જ સ્ત્રીને મા બેન સમજો એમ જેમ કીધું નથી, તેમ ગાંડા થઈને ગમે ત્યાં પાછળ પડી જાઓ એમ પણ કીધું નથી. તેથી ધર્મની મર્યાદા નક્કી થવી જોઈએ. તેથી એક સ્ત્રી જોડે વિવાહ કર્યા કે પછી જગતની બધી સ્ત્રી મા બેન તમારી થઈ શકે, એનું કારણ તમારી પ્રકૃતિને એક તૃપ્તિ મળે છે, સ્વભાવને એક તૃપ્તિ મળે છે. તેથી માણસ જો આકુળ વ્યાકુળ હોય તો એને ચેન પડતું નથી. અને આ બધા પ્રયોગો થયા છે, ઋષિઓએ પહેલા કહી નાખ્યા છે, આજના વૈજ્ઞાનિકો આજે પ્રયોગ કરે છે. અકળાઈ જાય માણસ, કેટલાક વાંદરા ઉપર પ્રયોગ કર્યો છે, એને કામ ભોગવવા ન મળે તો આટલા ગાંડાને પાગલ થઈ જાય પૂછો જ નહીં. હવે એ જ મોટા ભાગે માણસમાં થાય, વાંદરાઓ જ કંઈ વાંદરવડા કરે એવું થોડું છે, માણસો વાંદરવડા કરતા હોય છે. ત્યારે કહેવાનું તત્પર શું છે કે ધર્માવિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર્ષભ એમ કહીને ભગવાન કહે છે કે કામ એક બહુ મોટી પ્રાકૃતિક તાકાત છે, ત્યારે તેમાં હું છું એનો તિરસ્કાર કરો નહીં. તેવી રીતનું હું છું એટલે મર્યાદા પણ ચૂકો નહીં. કામ એ ભગવાનની વિભૂતિ હોય તો એનો તિરસ્કાર બી ન કરાય, અને ભગવાનની વિભૂતિ હોય તો એનો દુરુપયોગ પણ ન કરાય. તેથી કામના અતિ ઉપયોગથી, દુરુપયોગથી પણ બચો, અને કામથી આગા રહેવાની બહુ મોટી ભૂલ પણ કરો નહીં, તો જીવન આખું વેડફાઈ જશે. તે ધર્માવિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર્ષભ. સાહિત્યમાં રસ ન હોય ખલાસ, સમાજ ખલાસ થઈ ગયો. સાહિત્ય કામનો ઉત્કૃષ્ટ આવિષ્કાર છે, સંગીતે કામનો ઉત્કૃષ્ટ આવિષ્કાર છે, કલાએ કામનો ઉત્કૃષ્ટ આવિષ્કાર છે, ને એમાં રસ હોવો જોઈએ. હમણાં હું જ્યાં ગયો ને ત્યાં લોકોને આ જ કીધું મેં કે તમારા જીવનમાંથી આ મિસ થાય છે. હાલતો ચાલતો માણસ કરોડપતિ છે, કરોડપતિ એટલે બહુ સામાન્ય વાત ત્યાં તો છે, કંઈ લાગે જ નહીં આપણે ત્યાં કરોડપતિ મોટો કહેવાય. ત્યાં કરોડપતિ ન હોય તો રહી જ શકે નહીં, એટલે સામાન્ય માણસ ગણાય. એક ભાઈને મેં પૂછ્યું આ તમારી ગાડી 50-1 લાખની હશે? મને કે ના ના, 50 લાખમાં સામાન્ય આવે, અહીંયા તો 80-90 લાખથી ઓછી ગાડી હોતી જ નથી. અને આવી 3 ગાડીઓ એની પાસે હતી, તેથી 1.5 કરોડની તો ગાડીઓ રાખીને બેઠા હોય, પણ છતાં બધાના ચહેરા ઉપર રોનક નહીં. અને કબૂલ કર્યો લોકોએ, હું તો આનો પૈસો પુષ્કળ છે, પણ એકેના ચહેરા ઉપર ચમક દેખાતી નથી, એકે માણસના ચહેરા ઉપર રોનક દેખાતી નથી.
બધા કંઈક કંઈક ખૂટતું હોય, કંઈક ગુમાવ્યું હોય ને, આવું બધું લાગતું હતું એકદમ. અને નિખાલસતાથી કબૂલ કર્યું કે યુ આર કરેક્ટ. એનું કારણ સાહિત્ય નહીં, સંગીત નહીં, કલા નહીં, બસ પૈસો પૈસો પૈસો, મની માઇન્ડેડ, આખું મિકેનિકલ લાઈફ. અને આટલું કોસ્ટલી જીવન ધોરણ છે કે નહીં કમાયું તો જીવી પણ શકીએ નહીં. તમે બધું આ જો વ્યવસ્થા નહીં કરો ને, તમારો સમાજ ગાંડો થઈ જશે. પૈસાનો અતિરેકી, મિકેનિકલ લાઈફ થઈ જાય આખું. નહીં સાહિત્ય, નહીં સંગીત, નહીં છાપુ વાંચો ને, એક સારો લેખ નહીં મળે અંદર. બજારની જ વાત, ભાવતાલની જ વાત, બિઝનેસની જ વાત, કોન્ટ્રેક્ટની જ વાતો, ફલાણી વાતો, બિલ્ડિંગની વાતો આવે. કોઈ પણ બિલ્ડિંગ 30-40 માળનું આરામથી, બિઝનેસ માટેના બિલ્ડિંગો 80-90 માળના, પણ બિલ્ડિંગો જ બહુ ઊંચા, માણસો સાવ નીચા થઈ ગયા. મકાનની હાઇટ વધે ને માણસની હાઇટ ઘટે ના ચાલે, બંને હાઇટ વધવી જોઈએ. એક પગ જાડો થાય ને તંદુરસ્તી ન કહેવાય, હાથી પગો કહેવાય. બંને પગ બરાબર હોવા જોઈએ. તેથી આ શ્લોક ચાલતો હતો ને ભગવાને મને ત્યાં મોકલાવ્યો એટલે ખબર પડી કામની શું કિંમત છે. ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર્ષભ. સાહિત્ય સંગીત કલા એ કામનો આવિષ્કાર છે, અને ન હોય તો ભાવશૂન્ય જીવન થઈ જાય. અને ખરેખર બધા જ માણસો આ વાતનો કોઈ વિરોધ જ નહીં કર્યો. મેં જાહેર પ્રવચનમાં બી આ વાત કીધી, ભાવશૂન્ય માણસ થયો તો કયો વૈભવ રહ્યો તમારી પાસે. મને એ લોકોએ કીધું કે અમે પોતે પણ ખરેખર આટલા ભીના પહેલી વાર થયા છીએ, નહીં તો અમને ખબર બી નથી કે આની જરૂર છે. કારણ કે મોટા મોટા મકાનો છે, 2-4 ગાડીઓ છે, કરોડો રૂપિયા બેંકમાં જમા પડ્યા છે, હવે જોઈએ શું? આના કરતાં વધારે જોઈએ છીએ ખબર જ પડે નહીં. અને આવું કોઈ જઈને કે બી નહીં ને કે, તો પછી એને કેમ પૈસા મળે, એ બી લેવા જ ગયો હોય. તેથી સ્પષ્ટ વાત જ્યારે મેં કીધી તો ઘણા લોકોના આંખમાં આંસુ ફરી આવ્યા કે ખરેખર શું મિસિંગ છે, તમને ખબર નથી, પણ હવે લાગ્યું કે આ બધું મિસિંગ છે. ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર સભ. કામ એવો મોટી શક્તિ છે. સાહિત્યમાં જ રસ ન હોય તો માણસ શું કામનો. આપણે ત્યાં બાણભટ્ટે કાદંબરી લખી, એમ કહે છે કે થોડુંક બાકી રહી ગયેલું, પૂરી કરી શક્યો નહીં એ. પછી એને પોતાના 2 છોકરાઓને બોલાવ્યા કે મારા પછી તમે આ પૂરું કરજો લખાણ. અને એ પરંપરા છે, હંમેશા કોઈ પણ મોટું કામ એક જીવનકાળમાં પૂરું થાય નહીં. તેથી પિતા બુંદવંશ ઝંખે અને ગુરુ નાદવંશ ઝંખે. બુંદને ઝીલે તે દીકરો અને નાદને ઝીલે તે શિષ્ય. તેથી ગુરુને પણ પોતાનો નાદ, અવાજ પકડે એવો માણસ જોઈએ, અને પિતાને પણ પુત્ર જોઈએ. ત્યારે બાણ બંને બોલાવે છે, પણ હવે બેમાંથી કોને સોંપવાનો, એમાંથી યોગ્ય કયો? ત્યારે સામે એક સુકાઈ ગયેલું વૃક્ષ હતું, ઠૂઠું. ત્યારે બાણ પોતાના મોટા દીકરાને કહે, જેનો અધિકાર પહેલો કહેવાય, કે તું આનું વર્ણન કર, આ ઠૂઠું વૃક્ષ ઊભું છે તો તું કેવી રીતનું એનું વર્ણન કરશે? તો એ કહે છે, શુષ્કમ કાષ્ઠમ તિષ્ઠતી અગ્રે. શુષ્કમ કાષ્ઠમ તિષ્ઠતી અગ્રે, સામે સૂકું લાકડું ઊભું છે. શુષ્કમ કાષ્ઠમ તિષ્ઠતી. પછી બીજાને કહે, હવે તું વર્ણન કર. તો એ કહે છે, નીરસ તરુવર વિલસતી પુરતઃ. છે તરુવર પણ નીરસ થયું છે, છતાં હજી વિલસી રહ્યું છે. બાણ કે છે, આ લખશે આ નહીં લખે. એનું કારણ, આનું વર્ણન સૂકા લાકડાથી એ સૂકું છે. શુષ્કમ કાષ્ઠમ તિષ્ઠતી અગ્રે, એટલું સૂકું વર્ણન છે. તેમ સાહિત્યમાં રસ ન હોય તો આવું જીવન થઈ જાય. શુષ્કમ કાષ્ઠમ તિષ્ઠતી અગ્રે, લાકડા જેવા થઈ જાય માણસો, પથ્થરને પણ શરમાવે તેવા થઈ જાય. તેથી જીવનની અંદર સર્વાંગીણ વિકાસ, જેને ઇન્ટીગ્રેટર પર્સનાલિટી કહીએ, બહુ મોટી વાત છે. પણ એક વખત જો માણસ પૈસા પછવાડે પાગલ થયો ને તો બીજું દેખાય જ નહીં. અને એ શંકરાચાર્યને બરાબર ખબર હતી, એટલે એમણે કીધું, અર્થમ અનર્થમ ભાવાય નિત્યમ. અર્થમાં મોટા મોટો અનર્થ આ છે કે માણસ યંત્ર બની જાય છે, મેન બીકમ્સ મશીન. અને કશું ખૂટતું લાગે નહીં. શું કામ ખૂટતું લાગે? તમે સવારના ઉઠો ને જાત જાતના પદાર્થો મળે છે ખાવા પીવાના, જેટલી આઈટમ જોઈએ એટલી, મોસોગના જોઈએ એટલા સાધનો, કોઈ સાધનની જ કમી નહીં. સ્વર્ગમાં દેવોને મળશે એટલા તમને બધા ભોગો ઉપલબ્ધ હોય, તો હવે શા માટે બીજું શું જોઈએ? વાય, નથિંગ ઇઝ રિક્વાયર્ડ. પણ અંદર મન બુદ્ધિ આત્મા ભૂખ્યા રહી જાય છે. શરીર જ ખાલી ખાયા કરે છે, શરીર જ ખાલી ફર્યા કરે છે. મનને પણ ફેરવો ને, મોટરમાં શરીર ફરે છે, મન નથી ફરતું, મન તો બીજે ક્યાંક ફરતું હોય છે. તેથી ઇન્ટિગ્રેટેડ જીવનની જે ધારા છે ત્યાંથી ખલાસ થઈ જાય. ને આ બધું જોયું ને ત્યારે મારા મગજમાં આ શ્લોક રમતો હતો. ગયા રવિવારે હું બેઠો બી હતો, 9:30-10, અહીંયા 7 વાગે, તારે 9:30 વાગ્યા હોય. પણ મને ભગવાને સામે શ્લોક દેખાડ્યો
એ ખાલી વાંચણી જો, હા, સાહિત્ય સંગીત અને કલાની જો ઉપેક્ષા કરવામાં આવે તો જીવન કેવું થઈ જાય? હા, પુષ્કળ ભોગ મળે, ભોગ તો પશુઓને મળે જ છે, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. તેથી ખાલી ભોગ માટે આવે તેને પશુ કહેવાય, ભાવથી જીવે એને માણસ કહેવાય. તેથી માણસાઈ જ ખૂટે રહ્યું શું, બાકી મોટામાં મોટો વૈભવ માણસાઈ છે. ત્યારે સાહિત્યની અંદર અતિશય રસ માણસને હોવો જોઈએ. કાલિદાસને માટે એક દંતકથા છે, સાચી ખોટીના ચર્ચામાં ના પડી આપણે ઐતિહાસિક સત્યમાં, પણ દંતકથાની પછાડીનો ભાવ બહુ પાવરફુલ છે. મૂર્ખો હતો, જે દાડી પર બેઠો એને કાપતો હતો, આવી રીતનું વર્ણન છે કાલિદાસ. અને એક રાજકુમારી બહુ વિદ્વાન હતી, અને ભલભલા નાપાસ કરે, કોઈ છોકરાને પાસ જ નહીં કરે. તેમાં પ્રધાનના દીકરાને પણ નાપાસ કર્યો, એટલે પ્રધાનને બહુ ચીડ ચડી કે આને પાઠ ભણાવો, હવે આ છોકરી સમજાવું છું પોતાના મનમાં. બધાને નાપાસ કરે, બહુ ડાઈ થઈ ગઈ પોતે, હવે એને મૂર્ખ જોડે બાંધી દઉં. તે મૂર્ખો શોધવા નીકળ્યો અને પછી આ મૂર્ખો મળ્યો કાલિદાસ, જે દાડી પર બેઠો હતો એ દાડીને કાપતો હતો. આનાથી બીજો મૂર્ખો મળે નહીં. પછી લઈ જાય છે ને પ્રશ્નોત્તરી કરશે, પણ આનું મૌન છે, મૌનથી ચર્ચા કરશે. એમ ઉઠા ભણાવીને ગાંઠ તો બાંધી દીધી, બંને પર નહીં ગયા. રાજકુમારીને પાસ કર્યો, એનું કારણ સંકેતમાં ફાવી ગયો કાલિદાસ, જાણે કશું જ નહીં. પણ પછી એને ખરાબ લાગ્યું કે મારી પાસે જ્ઞાન નથી, મારી હાલત નથી, હવે જ્ઞાન મેળવી બતાવું. કેટલાક માણસો ચેલેન્જ સ્વીકારી લે, એ જંગલમાં જઈને ઘોર તપશ્ચર્યા કરે છે, કાલી માતાની ઉપાસના કરે છે, અને પછી કાલી માતાનો પ્રસાદ મળ્યો તેથી એ કાલિદાસ કહેવાયો. અને કાલી માતાએ પ્રસાદ એવો આપ્યો કે જા તારી જીભ પર સરસ્વતી બેસશે. અને પછી કાલિદાસ મહાકવિ કાલિદાસ થયો. પાછો રાજકુમારી પાસે આવે છે, એનો ચહેરો જોઈને જ રાજકુમારીને ખ્યાલ તો આવી જ ગયો કે આ માણસ બદલાયો છે. છતાં પૂછ્યું, અસ્થિ કશ્ચિત વાઘ વિશેષ, કંઈ વાણીમાં ફેરફાર થયો કે હજી બોગો જ છે? અસ્થિ કશ્ચિત વાઘ વિશેષ, વાણીમાં કંઈ વિશેષ પ્રગટ્યું કે હજી આવો ને આવો જ છે? ત્યારે કાલિદાસ એ અસ્થિત કશ્ચિત અને વાક એ ત્રણ શબ્દ ઉપર ત્રણ મહાકાવ્યો લખે છે. અસ્થિ ઉપરથી એને કુમાર સંભવ લખ્યું. તેનો પહેલો શબ્દ અસ્થિ, અસ્થિ ઉત્તર અશ્યામ દિશિ દેવતાત્મા હિમાલયો નાગ નગાધિરાજ, અને હજારો શ્લોકો લખી નાખ્યા. કશ્ચિત ઉપરથી એને ખંડકાવ્ય લખ્યું મેઘદૂત, કશ્ચિત કાંતા વિરહ ગુરુણા સ્વાધિકાર આત્મત સાપે નાસ્તમ ગમિત મહિમા વર્ષ ભોગ્ય એણ ભરતુ યક્ષ ચક્રે જનક તનયા સ્નાન પુણ્યો દકેશુ સ્નિગ્ધ છાયા તરસુ વસતી રામગીરી આશ્રમેશુ. એના પરથી આખું મેઘદૂત લખ્યું. અને વાઘ શબ્દ ત્રીજો હતો, અસ્થિ કશ્ચિત વાઘ વિશેષ, વાઘ ઉપરથી એને રઘુવંશ લખ્યું. વાઘર્થ આવી સંપૃક્ત વાઘર્થ પ્રતિપત્તે જગત પિતરવું વંદે પાર્વતી પરમેશ્વર. વાણી અને અર્થ કેવા છે? પાર્વતી ને પરમેશ્વર જેવા છે. વાણી સાથે અર્થ જોડાયેલો ન હોય તો વાણી નિરર્થક છે. તેથી વાણી સાર્થક જ હોવી જોઈએ. કેવી સાર્થક? જેમ પાર્વતી ને શંકરની જોડી છે ને, તેમ વાણી અને જીવનનો અર્થ સાથે મળવો જોઈએ. અને એ જ વાત આપણી ભાષામાં કેવી હોય તો, તપસ્વી વાણી તો જીવન તણો આધાર માગે છે, નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે. તેથી શિવ પાર્વતીની જોડી છે ને, તેવું વાણી અને અર્થનું ઐક્ય હોવું જોઈએ. અને આ ત્રણ મહાકાવ્યો લખી નાખ્યા. રાજકુમારી સાષ્ટાંગ પ્રણામ કરે છે કે ભાઈ જેવો હતો તેવો, પણ મેનું કામ કરી ગયું. તું બોગો છે, ઇડિયટ છે, કે ગાડી મૂક્યો તો આટલો વિદ્વાન થઈને પાછો આવ્યો. એનો અર્થ, સાહિત્યમાં રસ ન હોય તો એ માણસ રાજકુમારીને મંજૂર નહોતો, કારણ કે એનિમલ લાઈફ છે, ખાલી ભોગમાં શું પડ્યું છે? તેથી ખાલી ભોગ પાછળ પડવાની જે કલ્પના છે ને, ભારતમાં હતી જ નહીં. અને તેથી ભારતનો ભોગ પણ સુગંધી હતો. ભોગમાં પડે કે આનંદ છે, જો એમાં સંયમની સૌરભ ભળે અને ધર્મની મર્યાદા ભળે. તેથી ભોગ પાછળ પડેલો માણસ ભોગ ભોગવી શકતો નથી, એ પશુ જેવો જીવન જીવે. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ, જો એ જ વાત કીધેલી છે ત્યાં પણ. સાહિત્ય સંગીત અને કલા ગયા કે તમારું લાઈફ એનિમલ લાઈફ થઈ જાય. પછી ગમે એટલા મોટા મકાનમાં રહેતા હોય, ગમે એટલી મોટી ગાડીઓમાં ફરતા હો, સાહિત્યમાં રસ છે કે નહીં પૂછી લો માણસને, ગમે એવો ડાયો માણસ હશે, સાહિત્યમાં રસ છે નહીં? વાત પતી ગઈ, જા ફર્યા કર, ઘણા બળદિયા ફરે છે. સંગીતમાં રસ છે? નથી, ગેટ આઉટ, કંઈ અર્થ જ નથી એનો. કલામાં રસ છે? ન હોય તો કામનું શું? અને સાહિત્ય સંગીત ને કલામાં જો રસ હોય ને, તો ઝૂંપડામાં રહેનારો માણસ પણ વંદનીય છે. કારણ કે માણસ છે, સૌથી મોટો માણસ છે ને, એ મોટો વૈભવ છે માણસનો. જે ભગવાને આપણને બનાવ્યા તે જ આપણે ન હોઈએ તો બાકી બધું બનવામાં શું પડ્યું છે? માણસ સિવાયનું બધું જ આપણે બનીએ છીએ. ત્યારે માણસ બનવાના લક્ષણો જ આ છે, સાહિત્ય સંગીત અને કલા, અને કામનો ઉત્કૃષ્ટ આવિષ્કાર છે. જેના જીવનમાંથી કામના ઉત્કૃષ્ટ આવિષ્કારો ચાલ્યા જાય, તે માણસ ભગવાન વગરનો થઈ જાય. એનું કારણ, કામ એ ભગવાનની વિભૂતિ છે, અને જેનામાં ભગવાન નહીં, રામ નહીં, તે માણસમાં ભલીવાર શું? સાહિત્ય સંગીત અને કલા, એને પણ, એના ઉપર પણ એક ધર્મની મર્યાદા હોવી જોઈએ. સાહિત્યનો પણ દુરુપયોગ નહીં,
લોહીથી લખાણ લખાયેલા છે આપણે ત્યાં, આંસુથી લખાયેલા લખાણો છે, પાણીથી નહીં, ખાલી સાહીથી નહીં. તપસ્વી માણસ કલમ ચલાવે તો સાહિત્ય અતિશય પવિત્ર છે. સવાગ વિસર્ગ જનતાગ વિપ્લવ, ભાગવત કહે છે સાહિત્ય કોને કહેવાય? માણસના પાપને બાળી નાખે. તમે કોઈ સારો ગ્રંથ વાંચો ને, તમારા પાપ ધોવાઈ જાય. હલકી વૃત્તિઓને બેકાવે અને કચરો કહેવાય, સાહિત્ય ન કહેવાય. વાંચ્યા પછી સમાધાન, શાંતિ, સંતોષ, સંયમ, તૃપ્તિ, આનંદ, આ બધા સાહિત્યના ફળો છે. પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માગે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માગે છે. નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. તેથી આવા તટસ્થ માણસો જે હોય, જેમ વાદળના પાણીથી આકાશ ન ભીંજાય, તેમ સુખ દુઃખોથી જેનું હૃદયાકાશ ભીંજાતું નથી, તટસ્થ રહી શકે છે, એ માણસ સાચી દ્રષ્ટિ લોકોને આપી શકે. તેથી સાહિત્ય અતિશય ઉત્કૃષ્ટ આવિષ્કાર છે કામનો. તેવું સંગીત, સંગીતમાં પણ રસ જોઈએ. સાહિત્યને જો જ્ઞાન કહેતા હશો તો સંગીત એ ભક્તિ છે અને કલા એ કર્મ છે. યોગ કર્મસુ કૌશલમ, કર્મ કૌશલ્યને ભગવાને યોગ કીધો જ છે. તેથી કલામાં કર્મ દેખાય, સંગીતમાં ભક્તિ દેખાય અને સાહિત્યમાં જ્ઞાન દેખાય. જ્ઞાન, ભક્તિ અને કર્મ, એની ઉપાસના જીવનમાં આવવી જ જોઈએ. અને ત્રણે ત્રણ વાતો પકડીને ગીતા ઊભી છે, તેથી ચિરંતન ગ્રંથ છે. સંગીત માટે પણ માણસને ભાવ હોવો જોઈએ. તમને ગાતા ના આવડે ક્ષમ્ય છે, પણ ગાયન ઉપર પ્રેમ તો હોવો જોઈએ. સાંભળતા પણ ના આવડે તો? તેથી કેટલાક માણસો તાનસેન હોય ગાઈ શકે, પણ આપણે તાનસેન ન હોઈએ તો કંઈ નહીં, કાનસેન તો થઈએ. સારું સાંભળી શકે એને કાનસેન કહેવાય, સારું ગાઈ શકે એને તાનસેન કહેવાય, અને ન ગાઈ શકે અને ન સાંભળી શકે તેને ઇંગ્લિશમાં ઇનસેન કહેવાય. હા, એ ગાંડિયો, હા, કે જેને નથી ગાતા આવડતું કે નથી ગાયન સાંભળતા આવડું, આવા ઇન્સેન ઘણા વધી જાય. અને ઇન્સેનિટી એ ગાનપણ છે. તો એ સંગીતથી માણસ આગો થયો તો ગાંડા થવાની સંભાવનાઓ વધી જાય. સાહિત્યથી માણસ આગો થયો તો પાગલ થવાની સંભાવના વધી જાય. તેથી ધર્માવિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી, બહુ ઊંડાણથી એટલે મેં ગયા વખતે કાઢી નાખ્યો નહીં આ શ્લોક, એક લાઈન કરીને રાખ્યો. એનું કારણ, બહુ મોટી વાત ભગવાન આમાં કરવાના હતા કે ધર્માવિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતાર સ્વભાવ. સંગીતમાં રસ જોઈએ, અને રસ ન હોય તો કેવી હાલત થાય? દલપતરામે કહ્યું છે એની ગામઠી ભાષામાં, એક શરણાઈ વાળો સાત વર્ષ સુધી શીખી રાગ રાગણી વગાડવામાં વખણાણો છે, અને એકને જ જાચું એવી ટેક છેક રાખી એક શેઠને રીઝવવામાં મંડાણો છે. હજાર ઠેકાણું શું જવાનું? એક સારો શેઠ મળી જાય, કદર કરે તો બસ પતી ગયું. હજાર શેઠ કરવા નહીં. આ ભાવથી બિચારો એક શેઠને પ્રસન્ન કરવા માટે મહેનત કરવા લાગ્યો. એકને જ જાચું એવી ટેક છેક રાખી એક શેઠને રીઝવવામાં મંડાણો છે. પણ થયું શું? સાંભળી સંગીત એનું, બોલ્યો એ કંજૂસ શેઠ, ગાયકના લાયક તું ફોગટ ફૂલાણો છે. પોલું છે તે બોલ્યું, એમાં કરી ત્યાંથી કારીગરી, સાંભેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. બોલું હોય તો બોલે, સામેલું વગાડ જોઈએ. ખરેખર ઉપાડીને વગાડવું જોઈએ માથામાં. માણસ જ નથી જેને સંગીતમાં રસ ન હોય, માણસ શું કામનો? ધર્માવિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર સવ. સાહિત્યમાં રસ ન હોય તો માણસ માણસ નથી, સંગીતમાં રસ ન હોય તો માણસ માણસ નથી. એ ભગવાનની વિભૂતિ છે. એ વિભૂતિ માઇનસ તો ભગવાન માઇનસ થઈ ગયા. કામ એ જો ભગવાનની વિભૂતિ હોય અને સાહિત્ય, સંગીત, કલા ઇત્યાદિ જો કામના ઉત્કૃષ્ટ આવિષ્કારો હોય, તો એમાં જેને રસ નથી એ માણસના જીવનમાંથી ભગવાન ચાલ્યો જાય. પછી એ રામ વગરનો માણસ થઈ જાય. પછી આપણે આ માણસમાં રામ નથી. ધીરે ધીરે સમાજમાંથી રામ જાય છે, એ દુઃખની વાત છે. સાહિત્ય પ્રત્યેની અભિરુચિ ઘટે છે. સંગીત પણ ખરેખર દિલથી સાંભળનારા માણસો કેટલા? કેટલાક માણસો ખોટે ઠેકાણે માથું હલાવે, સંગીતકારનું અપમાન છે. જ્યાં દાદ આપવી જોઈએ ત્યાં દાદ ના આપો, ને ના આપવી જોઈએ તાળી વગાડો તો શું થાય? આપઘાત કરવાનું મન થાય ગાનારને. જ્યારે એકદમ ક્લાઇમેક્સ પર ગાયું હોય ત્યારે બધા આમ બેઠા હોય ગુપચુપ, અને કોઈ સામાન્ય સૂર છેડો ને એકદમ વાહ વાહ વાહ, તો બોલો આ બધા કયું લેવલ છે ખબર પડી ગઈ. તેથી ક્ષમતા હોવી જોઈએ. ગાવાની ન હોય તો સમજવાની, સાંભળવાની ક્ષમતા પ્રત્યેક માણસે કેળવવી જોઈએ. આ માણસાઈનું લક્ષણ છે. એક રાજાના દરબારમાં એક ગાયક આવેલો, બહુ સરસ ગાય, બહુ સરસ ગાય, અને એક એક સુર પર લોકો વાહ 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 કરે, કંટાળી ગયો આ માણસ. એને કીધું, રાજા સાહેબ મારે ગાવું નથી. તો કેમ? આ બધા લોકો જો શાંત બેસતા હોય તો મારે ગાવું છે, મને આ વાહ વાહ જોઈતી નથી. એ બધી વાહ વાહ હવામાં ઉડી જાય છે. એક પણ માણસ વાહ વાહ નહીં બોલે તો જ હું ગાઈશ. તો કેવું કરી નાખીએ? તો રાજાએ બધા પોલીસો ગોઠવી, ચાર ભાઈ ગોઠવી દીધા, અને કે જે માણસ કોઈ તાળી પાડશે કે વાહ વાહ કરશે એને ગરદન ઉડાવી દેવાની સીધી. પછી ગાવાનું શું કર્યું? બધા બેસી ગયા, મારવા કોણ તૈયાર થાય? બધા ગોપ ચોપ, ચાલે મરદા બેઠા હોય પાડ દેવા. પછી એકદમ એ રાગ રાગણીઓ છેડતો ગયો, અને એવી ઊંચાઈ ઉપર પહોંચ્યો કે એક માણસ ખુરશીમાં કૂદ્યો કે વાહ વાહ કમાલ છે.
ત્યારે રાજા કહેવા લાગે ભાન છે કે નહીં, ગરદન ઉડી જશે. તો કે ભલે ઉડી જાય, પણ આ ક્લાઇમેક્સને દાદ આપ્યા વગર હું રહી જ શકતો નથી. ત્યારે કલાકાર કે આ જ ખરો શ્રોતા છે, બાકી બધા હલાવે રાખે માથું. તેથી ખાલી ધૂણ્યા કરવું એ કઈ સંગીતની જાણકારી નથી, અને સંગીત ના આવડતું એને વધારે ધૂણે, કે નથી આવડતું એ ખબર ના પડી જાય, છુપાવવા માટે વધારે ડોલતો હોય. બહુ જોવા તમાશા જોવા જેવા હોય. સંગીતની મહેફિલમાં ગયા પછી વધારે જે માણસ ડોલતો હોય તો ઓછામાં ઓછો જ્ઞાતા હોય. તેથી રાઈટ ઠેકાણે દાદ આપવાની આપણે એક સમજ છે. શું છે? સાહિત્યની શું જોવી જોઈએ, સંગીતની શું જોવી જોઈએ, કલાની પણ શું જોવી જોઈએ. એક રાજકુમારીએ એક ચિત્રકારને પોતાનું ચિત્ર બનાવવાનું કીધું. ચિત્રકાર બહુ એક્સપર્ટ હતો, બહુ સરસ બનાવ્યું ચિત્ર, અપ ટુ ડેટ, હું રાજકુમારી એમ લઈને આવ્યો, બતાવ્યું. રાજકુમારી જોયું, સરસ છે પણ મારે પરીક્ષા કરવી પડશે, કરો. પછી પોતાના કૂતરાને બોલાવ્યો, કૂતરો એ ચિત્ર પાસે ગયો નહીં. રાજકુમારી ચિત્રકારને ફેલ કર્યો. એનું કારણ, કૂતરો મારો પ્રિય છે, લાડકો છે, પાળેલો છે, પોસેલો છે, મને આટલું ઓળખે છે, અને એ ચિત્ર તરફ આકર્ષાયો નહીં એટલે ચિત્રમાં કંઈક ખામી છે. બહુ દુઃખ લાગ્યું આ માણસને. કલાની પરીક્ષા કૂતરા પાસે કરાવવાની? પણ હવે કોને કહેવાનું? રાજા વાજાને વાંદરા, કશું કહેવાય નહીં, સત્તા પાસે સાણ પણ નકામું. ત્યારે દિવસોની રાતભરની બધી મહેનત માથે પડી, બિચારો માથે હાથ દઈને બહાર ચાલ્યો ગયો. પછી એનો એક મિત્ર મળ્યો કે શું થયું? તો કે આટલી મહેનત કરી અને હું બહુ ચિત્ર બનાવ્યું છે, નકશિક, કોઈ ફરક નહીં, ચહેરા પરની બારીક બારીક રેખાઓ બધી પકડી છે, ભ્રમર ભ્રમર આ તે કોઈ વાતમાં ખામી નહીં, વાળ વાળ બધા અપટુડેટ બનાવ્યા છે, પણ મારા ભોગ લાગ્યા કે એનો કૂતરો એને ઓળખી શક્યો નહીં, એમાં એને નાપાસ કરી નાખ્યો મને. અરે મિત્ર, કેમાં ચીડાઈ શું જાય છે? એ ચિત્ર લઈને પાછું જા અને કે થોડો ફેરફાર કરીને આવ્યો છે એમ કહેજે, ફેરફાર કરવાની જરૂર જ નથી. અરે પણ પેલો કૂતરો તો પાછો આવશે જ નહીં, એ કૂતરાને બોલાવશે, તો કૂતરો આવે એવું કરી આપું ને. એ ચિત્રની પાછળ થોડી ચરબી લગાડી દે. ત્યારે ચરબીનો થોડોક પાતળો પડ પાછળની બાજુ લગાડી દીધો અને પછી પાછો આવ્યો. રાજકુમારી સાહેબ કે શું છે? તો તમને તમારા કૂતરાએ ચિત્ર પાસ નહીં કર્યું. કૂતરો ખરેખર જાણકાર લાગે છે એટલે મેં જરા ફિનિશિંગ ટચ આપ્યો, થોડા ચેન્જ કર્યા છે, હવે તમે ફરીથી જુઓ એમ કે. પાછો બોલ્યો આવે કૂતરાને, હવે ચરબીની વાસ આવી, કૂતરો હટે જ નહીં, કે ચાટ્યા જ કરે, ચાટ્યા જ કરે, ચાટ્યા. રાજકુમારી કે બરાબર, હવે પાસ. હવે આમાંથી સમજવા જેવું આ છે કે ચરબીને જ ઓળખે ને એને કૂતરો કહેવાય, ચિત્રને ઓળખે એને માણસ કહેવાય. કૂતરાઓ ખાલી ચરબીને જ ઓળખે છે. તેથી ધર્મ વિરુદ્ધ કામ જેનું છે ને એ ખાલી ચરબીને માંસને ઓળખે છે. એ તદ માંસ વસાદી વિકારો મનસ વિચારાય બારંબાર. નારી સ્તનભર નાભિ નિવેશમ મિથ્યા માયા મોહા વેશમ એ તન માંસ વસાદી વિકારમ. શંકરાચાર્ય બહુ ઊંડાણથી વાત કરી છે. ખાલી દેહને જ ઓળખે, ચરબીને જ ઓળખે, માંસને જ ઓળખે, કૂતરો કહેવાય, માણસ ના કહેવાય. નારી સ્તનભર નાભિ નિવેશમ, ભજગોવિંદમમાં વાંચવા જેવું છે. મિથ્યા માયા મોહા વેશમ એ તન માંસ વસાદી વિકારમ મનસી વિચારાય બારંબારમ. ખાલી માંસ ઉપર તૂટી પડે, શરીર ઉપર તૂટી પડે, ચામડા ઉપર તૂટી પડે, લોચા ઉપર તૂટી પડે તે માણસ ના કહેવાય, કૂતરો કહેવાય. અને માણસની વિશેષતા જ આ છે. તેથી માણસના કામમાં પણ સુગંધ છે. ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર સભ. ત્યારે કામના વિશિષ્ટ આવિષ્કારો છે આ બધા, સાહિત્ય, સંગીત, કલા. ઓરિજિનલ જે કામ, જે અર્થમાં સેક્સ વપરાય છે તે પણ ખરાબ નથી. ભગવાન કહે છે એ પણ જો ધર્મની મર્યાદા સ્વીકારશે ને તો એ મારી વિભૂતિ છે. તેથી એ અર્થ તો ખરો જ, પણ ત્યાં અટકી ન જાઓ. સેક્સ એ બહુ નાનકડો ભાગ છે કામનો, જેમ નીતિ એ ધર્મનો એક નાનકડો ભાગ છે. નીતિમાન માણસ ધાર્મિક ન પણ હોય, ધાર્મિક માણસ નીતિમાન હોય જ. તેથી સરસ કામ જીવન જીવનાર માણસનું સેક્સનું જીવન સારું જ હોય, પણ ખાલી સેક્સી માણસ હોય એને કામ ખબર પણ ન હોય. તેથી કામ એ વ્યાપક તત્વ છે અને એના ખૂણામાં એક સેક્સ પડેલું છે. પણ આજે સેક્સ ઉપર જ કામને એટલું કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે માણસો ભ્રમિત થઈ ગયા છે. એટલે કેવાનું તાત્પર્ય, ધર્માવિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર સભ. એટલે ઉપર કીધું કામરાગ વિવર્જિતમ બલમ, જેમાં ઈચ્છા અને આશક્તિ નથી એવું જે બળ, તે મારી વિભૂતિ છે. તેથી બળનો તિરસ્કાર કરો નહીં, બળના ઉપર મર્યાદા મૂકો, ધર્મની મર્યાદા મૂકો. વિત્તવાન પણ સમાજને જોઈએ, સત્તાવાન પણ સમાજને જોઈએ, વિદ્વાન પણ સમાજને જોઈએ. ધનિક શ્રોત્રિયો રાજા નદી વૈદ્યસ્તુ પંચમમ પંચયત્ર વિદ્યંતે ન તત્ર દિવસમ વસેત. જે ગામમાં ધનવાન ન હોય એ ગામમાં રહો નહીં. શ્રોત્રિય શ્રેષ્ઠ વિદ્વાન જે ગામમાં ન હોય રહો નહીં. વૈદ્ય ન હોય, નદી ન હોય, ધનિક શ્રોત્રિયો રાજા બધા હોવા જોઈએ. કોઈ પણ ગામમાં રહેવા જાઓ તો આ પાંચ વાત જોઈ લો. ધનવાન છે, અને ધનવાન કોણ? બધાની આગળ સગડમાં આવીને ઉભો રહે. શ્રોત્રિય, તમારી બધી સમસ્યાનો ઉકેલ કરી આપે એવો શ્રોત્રિય વિદ્વાન ગામમાં હોવો જોઈએ. એક પણ વિદ્વાન માણસ ગામમાં ન હોય તે ગામમાં રહેવા જેવું નહીં.
ત્યારે શ્રેષ્ઠ ધનવાન ખાનદાન શ્રીમંત માણસ ગામમાં હોવો જોઈએ, શ્રેષ્ઠ વિદ્વાન ગામમાં હોવો જોઈએ, રાજા શાસન કરનારો માણસ ગામમાં હોવો જોઈએ, નદી ગામની આજુબાજુ પાણીનું સુખ હોવું જોઈએ અને વૈદ હોવો જોઈએ. માંદા પડો તો ક્યાં દોડવા જાઓ? મિનિમમ રિક્વાયરમેન્ટ. કોઈ પણ ગામમાં નિવાસ સ્થાન કરવાનો તો 5 વાતો પહેલી જોઈ લેવાની, ધનિકો, શ્રોત્રિયો, રાજા, નદી, વૈદ્યસ્તુ પંચમમ. અને આ 5 ન હોય તો ન તત્ર દિવસમ બસે, ત્યાં એક દિવસ પણ રહેવાય નહીં. ત્યારે આ બધા જોઈએ, ધનિક પણ જોઈએ, વિદ્વાન પણ જોઈએ, બળવાન પણ જોઈએ. વિત્ત શક્તિ બી કામની છે, બધાને ઉપયોગ થાય એનો. શ્રોત્રિય પણ કામનો છે, અનેક સમસ્યાનો ઉકેલ કરી આપે. રાજા પણ કામનો છે, કંટ્રોલમાં રાખે. ત્યારે બધા બળ ખલાસ નથી કરવાના, પણ ધર્મનું નિયંત્રણ એના ઉપર આવે અને ઈચ્છા અને આસક્તિથી ઘેરાયેલા બળ ન હોવા જોઈએ, નહીં તો એ રાવણનું બળ થઈ જાય. અને ધર્મને અનુકૂળ બળ હોય તો હનુમાનનું બળ થઈ જાય. હનુમાન પણ બળવાન ને રાવણ પણ બળવાન. હનુમાનનું બળ કેવું હતું? કામ રાગ વિવર્જિતમ. તેથી ભગવાનની વિભૂતિ છે. હનુમાનને કોઈ કામના હતી જ નહીં, અને હોય તો એક જ, મારે થાવું છે સેવક સદાશ્રી રામના, મારા અંતર વિશેના બીજી કો કામના. ભગવાનના થવા સિવાય બીજી કામના જ જેને નથી, એનું બળ એ પરમાત્માની વિભૂતિ છે. તેથી એ વિદ્વાન માણસ બધે પૂજાય, એ ધનવાન માણસ બધે પૂજાય, એ સત્તાવાન માણસ બધે પૂજાય, એનું કારણ એની શક્તિ ભગવાનની વિભૂતિ છે. તો ભગવાન તો પૂજાવાના જ છે. તેથી કામરાગ વિવર્જિતમ જે માણસ થયો તેના બધા જ બળ પૂજનીય બની જાય, અને નહીં તો એ જ બળથી માણસ શૈતાન થઈ જાય. ત્યારે સંત થવું કે શૈતાન થવું માણસના હાથમાં છે. ત્યારે કામરાગ વિવર્જિતમ બાલામ એ ભગવાનની વિભૂતિ છે. અને બીજું, ડાયરેક્ટ કામ શું છે તો એ પણ મારી વિભૂતિ છે. એનું કારણ સૃષ્ટિની આખી પરંપરા ચાલતી રહેવી જોઈએ, એના માટે આખી મૈથુની પ્રજા ઊભી કરવાનું કામ બ્રહ્માએ કર્યું છે. નહીં તો આવું વર્ણન છે જૂના કાળમાં, સંકલ્પથી પ્રજા થતી હતી. પણ ભાઈ જવાબદારી લે કોણ? તેથી સર્જનમાં આનંદનો અંશ ઉમેરીને સૃષ્ટિકર્તાએ બધાને કમ્પેલ કર્યા છે સર્જન ક્રિયામાં જવા માટે. તે આખી વ્યવસ્થા છે, અને વ્યવસ્થા પણ ધર્મની મર્યાદામાં હોય તો મારી વિભૂતિ છે. અને એના કરતાં આગળ જઈને બીજો જે આખો 80% ભાગ છે, સાહિત્ય, સંગીત, કલા, નૃત્ય, શિલ્પ, આનંદ કલાઓ, તે બધી પણ પરમાત્માની વિભૂતિ છે. અને એમાં રસ હોય તો જે માણસમાં પરમાત્મા હોય, તો જે માણસમાં રંગ હોય, તો જે માણસમાં રામ હોય, તો જે માણસમાં રસ હોય, નહીં તો માણસ નીરસ અને નિરાશ થઈ જાય. તેથી ખાલી સંપત્તિ અને ખાલી ભૌતિક સમૃદ્ધિથી માણસ પૂરો બનતો નથી. અને 8-8 દિવસ હમણાં હું આ જ જોતો હતો, કેટલા બધા લોકોને મળ્યો અને બધા જોડે આ ડિસ્કશન મેં કર્યું છે, અને મને આનંદ એવા તો થયો કે એ લોકોને ખબર તો છે કે આ મારું ગુમાઈ ગયું છે. દે એગ્રીડ, નહીં તો માણસ કબૂલ બી નહીં કરે. ઠીક છે, અમારે ઘણું બધું છે એવું કોઈ નહીં બોલ્યું, ઘણું બધું છે પણ જે હોવું જોઈએ તે નથી, એની ખાસ જરૂર છે. ત્યારે કહેવાનું તાત્પર્ય, આપણી પણ દશા એ જ થાય જો આપણી પાસે પણ આવી સમૃદ્ધિ આવી જાય તો. એવી સમૃદ્ધિ જરૂર માણસ પાસે આવે, પણ એ કંઈ અંતિમ લક્ષ્ય નથી, એ સાધન છે. પણ એને જ્યારે સાધ્ય માની લઈએ ને ત્યારે જીવનમાં બીજું ઘણું બધું ખોવાઈ જાય છે. અને એ આપણા ઋષિઓને ખબર હતી, એ આપણા આચાર્યોને ખબર હતી, અને તેથી અલગ લખી નાખ્યું છે કે અર્થ કમાવો પણ ગાંડા થાવ નહીં, તો અનર્થ થશે. અર્થમ અનર્થમ ભાવે નિત્યમ નાસ્તિ તથા સુખ લેશ સત્યમ. પૈસાથી લેશ માત્ર સુખ નહીં મળે જો ભગવાન ચાલ્યા ગયા તો. ધર્મા વિરુદ્ધો કામેશ ભૂતેશુ કામોષ્મી ભરતર સબ. હવે આમાં એ માર્ગે જવું જોઈએ. ભગવાને પોતાનો પરિચય આપ્યો, પણ વચ્ચે વચ્ચે શું અગવડ આવે છે એનું થોડું વર્ણન કરે છે. તે 2 શ્લોકનું પારણ કરી રાખશું આવતા રવિવારને માટે. ये चैव सात्विका भावा राजसा तामसाश्च ये मत्तैवेतितान्विद्धि नत्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेव्य परमव्ययम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.